الله يا الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. مالا سامرنا رأو أجي فريبار سات ما مريني حديث قدسنا سلسلة نجاري راكواني كوشش كريه. પણ એ પહેલા જરૂરી નોંધ સર્વેને યાદી અપાવવાની સાથે કે આજે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામની શબે ઝરબતની તારીખ, યાને કે 19મી માહ રમઝાન અલ મુબારકની તારીખ છે, અને સાતમો મળીને આપણો હદીસ કુદસીનો 19મો સબક તમારી સમક્ષ પેશ કરવાની કોશિશ કરીએ. આજની તારીખને મદ્દેનજર રાખતા سو برثام زمانا إمام إمام صاحب العصر والزمان عجل الله تعالى فرجه الشريف نسيما ما جند أمجد مولاي كائنات علي بن أبي طالب عليه السلام ني دل سوجي باتوية نسات ما تمام مؤمنين ني سيما ما پر دل سوجي باتوية. عزيزو عزيز جي حديث قدسي بيان کروي چه ايوي حديث قدسي چه كي جي حديث ني અપનાયત મૌલાએ કાયનાતની જિંદગીમાં આપણને નજરે તળે છે. શરૂ કરી હદીસને, હદીસ કુદસીમાં આવ્યું, કહ્યું કાના મિમ્મા નાજા બિહલ બારી તઆલા દાઉદ. એવી વાતો કે જેમાંની પરવરદિગારે આલમે જનાબે દાઉદ સાથે મુનાજાતો દરમિયાન શું વાતો કરેલી. ખુદાએ કહ્યું, એ દાઉદ, عليك بالاستغفار في دلج الليل والأسحار. أي داود، أنداري راتو درميان تماري بارغا ما استغفار کرتو جا، پتانا گناهوني مافي مانگتو ري. أني هر کوئي جاني چه كي ماه رمضان المبارك جي چه اي ايو مهينو چه كي جنا ماتي رسول كريم محمد صلى الله عليه وآله وسلم اپن استغفار نبارا ما گنو بھار اپيو چه. پروردگار عالم آگر جاتا کہیوں، یا داود، اے داود، اذا جن عليك الليل، اے داود، جارے رات داخل تھی جائے، تاری طرف رات آوی جائے، فانظر الى ارتفاع النجوم في السماء وسبحني. اے داود، جارے رات پڑی جائے تو تارا چہرہ نے آسمانوں طرف بلند کر، اے طرف نظر ناک، આસમાનોની ઊંચાઈ ઉપર, સિતારા ઉપર નજર કર, વસબ્બહની, અને મારી તસ્બીહ કર, મારા વખાણ કર, વાક્તર મિન ઝિક્રી હત્તા અઝકુરક, અને રાતો દરમિયાન વધુ અને વધુ મારું ઝિક્ર કર, મને યાદ કર, હું પણ તને યાદ કરીશ. અઝીઝો, આજની તારીખમાં 19મી માહ રમઝાન અલ મુબારક હિજરી સન 40માં આપણે હર કોઈ જાણે છે કે આ વાતની દલીલ મૌલાએ કાયનાતની જિંદગીમાં આપણને મળે છે. તારીખ હર કોઈથી અજાણ નથી કે જ્યારે આજની તારીખ આવેલી છે તો મૌલાએ કાયનાત સહનની અંદર બહાર નીકળ્યા છે અને આસમાન ઉપર નજર કરે છે. આ આસમાન ઉપર નજર કરવું જે છે એ વાતની દલીલ છે કે જે પ્રમાણે ખુદાએ જનાબે દાઉદને કહ્યું હતું, અને આવા લોકો માટે પણ ખુદાવંદે કરીમે એમની કિતાબમાં પણ જિકર કર્યો છે, એવા લોકોનો વખાણ પણ કર્યા છે. દાખલા તરીકે પરવરદિગારે આલમ સૂરે આલે ઇમરાનની 190મી આયતમાં ઇરશાદ ફરમાવે છે અને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન ફી ખલ્કિસ સમાવાતિ વલ અર્દ વ ઇખ્તિલાફિલ લૈલ વન નહાર લઆયાતિન લઉલિલ અલબાબ.
ખુદાએ જે આસમાન અને જમીનોને પેદા કર્યા છે અને દિન અને રાત જે એકબીજા પાછળ પાછળ ચાલે છે એની અંદર નિશાનીઓ છે લે ઉલી લલબાબ જે અક્કલ રાખવાવાળા માણસો છે જે વિચાર કરવાવાળા માણસો છે અને ત્યારબાદ ખુદા શું કહે છે આ અક્કલવાળા માણસો કોણ છે તો ખુદા એની સમજાવટ બાદમાં આપે છે અને કયું સૂરે આલે ઇમરાનની 191મી આયતની અંદર કહ્યું અલ્લાઝીના યઝકુરૂન અલ્લાહ કયામન વ કુઉદન વ અલા જુનુબહિમ એ લોકો કે જે બેઠા બેઠા ઉભા ઉભા ઠીક છે અથવા તો ઉભા ઉભા અને બેઠા બેઠા વ અલા જુનુબહિમ અને પોતાના બિસ્તર ઉપર પણ શું કામ કરે છે યઝકુરૂન અલ્લાહ ખુદાના ઝિક્રને અંજામ આપે છે અને ત્યાર પછી ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار إلوكم أنا أوبر فيجار كريتي تفكر كريتي أسمان أوبر زمين نبارما أنا بتشي كريتي خدايا تياب دوي إم نم بيدان تيكريو سبحانك باكو باكي زات تاريزات امون جهنم ني آگ تي بچاو فقنا عذاب النار اي نار نا عذاب تي ني تو امني مقت کر سرکشت راک علی ني زندگی ما اپنے آج مڑے چھ عزیزو کہ رات نا اٹھی اٹھی نے مولا کائنات آج کام کرتا ہتا خدا نو ذکر انجام اپتا ہتا ان ني روایت اپنے ہر ورسے زاکرین کرام تی ني سامبر یہ چھ کہ علی ني عبادت کی بھی ہتی حدیث قدسی ني آگڑ وداریے کہ خدا جناب داود علیہ السلام نے شو شو کہیوں ત્યારબાદ ખુદાએ કહ્યું યા દાઉદ હે દાઉદ ઇન અલમુત્તકીન લા યનામૂન લૈલહુમ ઇલ્લા બિસલાતિહિમ ઇલૈયા એ દાઉદ ખરેખર મુત્તકી લોકો પરેઝગાર લોકો નથી સુતા જ્યાં સુધી કે મારી બારગામાં પોતાની ઇબાદતો નમાઝોને પેશ ન કરે અલીની ઇબાદતની શું વાત કરવી અલીની હર રાત જે છે એક હદીસ આપણા પાસે આવે છે કે તારીખની અંદર મળે છે કે મૌલાએ કાયનાત એકવાર કહ્યું કે ખુદાયા તું ગવા રેજે કે અલીને ક્યારે પણ આ સૂરજ સૂતા નથી જોયો યાની અલી પોતાની રાતને હર હંમેશા એ પ્રમાણે બસર કરતા હતા કે ખુદાનો ઝિક્ર જારી રહે વલા યક્તઉન નહારહુમ ઇલ્લા બિઝિક્રી અને મુત્તકી લોકો એ છે કે પોતાના દિવસને મારા ઝિક્ર અલાવા કોઈ પણ વસ્તુની અંદર બસર નથી કરતા પરવરદિગારે આલમ આગળ વધ્યો અને કહ્યું યાદ આવું ان العارفين كحلوا اعينهم بمرود السهر اي داود عارفين لوકો જે છે ખુદાની معرفت લોકો જે રાખે છે આ લોકોનો હાલ એવો હોય છે કે આ લોકો રાતના જાગી જાગીને રાતના આ લોકોના ઉજાગરાના કારણે આ લોકોની આંખમાં ઉજાગરાના સુરમો લગાવે છે وقاموا ليلهم يسهرون અને આ લોકો રાતના ઊભા થઈ થઈ અને અલ્લાહની યાદમાં કયામ કરે છે ઉભા થાય છે નમાઝોને અંજામ આપે છે યતલુબુના બિઝાલિક મરદાતી અને આ કામ કરી કરીને આ લોકોની ખ્વાઇશ હોય છે કે મારી રઝામંદીને હાસિલ કરીએ અઝીઝો રાતના ઉઠીને વાત એ પણ મૌલાએ કાયનાતની સીરતમાં મળે છે અરે આજની તારીખે જ્યારે મૌલાએ કાયનાત મસ્જિદે કુફા તરફ ગયા છે તો એ જ કામ કરવા માટે કે પહેલે નાફિલાએ સુબહાની નમાઝને અંજામ આપે અને ત્યારબાદ જ્યારે ફજરનો સમય આવે તો નમાઝને અંજામ દે આગળ વધીએ પરવરદિગારે આલમ જનાબે દાઉદને કહ્યું યા દાઉદ એ દાઉદ ઇન્નહુ મન યુસલ્લી બિલ્લૈલ એ દાઉદ ખરેખર જે નમાઝ શબને અંજામ આપે છે રાતના નમાઝ પડે છે વન નાસુનિયા યુરીદુ બિઝાલિક વજી અને એ જ વખતે જ્યારે માણસો સૂતા હોય છે નીંદના આલમમાં હોય છે આ એનું ઊભું થવું એના માટે હોય છે કે જેથી કરીને એ માને રઝામંદ કરે ફઈન યામુરુ મલાઇકતી એ વખતે હું મારા ફરિશ્તાઓને હુકમ આપું છું અન યસ્તગફિરુ લહ કે એ મારા ફરિશ્તાઓ એના માટે ઇસ્તગફાર કરો وتشتاق اليه جنتي અરે મારી જન્નત એની આશામાં હોય છે કે ક્યારે આ રાતના ઉઠી ઉઠીને નમાઝ પડવાવાળો જન્નત કહે છે મારી અંદર આવે ويدعو له كل رطب ويابس અરે એક સૂકી અને લીલી વસ્તુ જે છે એ નમાઝી માટે દુઆઓ કરે છે પરવરદિગારે આલમ ઓર આગળ વધ્યો કહ્યું યા દાઉદ اسمع ما اقول
اي داود سامبرو سامبرو جي هون كهي ريو چو والحق اقول اني داود خيال راك جو جي پڑ کہو چو حق کہو چو صحيح کہو چو اني ارحم من عبد المذنب من نفسه لنفسه داود یاد راك جو مارا گنہگار بندہ اوپر ہوں اینا تینے ودار رحم کرو چو اینا کرتا کہ خود بندو پوتا اوپر رحم کرے وانا احب عبدي ما يحبني اي داود اے پن یاد رکھے کہ مارا بندہ پرتیے ہوں اتلی محبت کرو چو اینا تینے ودار کہ جتلی بندو مارا پرتیے محبت کرے چھے واستحي منه ما لا يستحي مني ارے ہوں مارا بندہ تینے ودارے شرماؤ چو اینا کرتا کہ مارو بندو مارا تینے شرمائے عزیزو آ مبارک راتو جے شبہ قدر نی اندر امنو شمار چھے انا الحمدللہ اپنا پاسے موکو ہوئے چھے کہ آ راتو نے اپنا ہاتھ ماتھی نے جوا نہ دیے انا آ حدیث قدسی نے مد نظر راکھتا کوشش کریے کہ اللہ نا ذکر کریے اللہ نی نمازوں نے ادا کریے خدا نی مخلوقات اوپر وچار کریے خدا آسمان طرف نظر کرینے خدا نی تسبیح کرے انا امنا وکان نے جاری رکھیے اتما خدا نی بارگاہ میں دعا کریے کہ پروردگار عالم اپنے شبہ قدرنا حق نے ادا کروانی نیک توفیق عنایت کرے انے اپنی عبادت نی اندر عبادت کروانی طاقت اور انے اور ودھاری آپے ہذا والحمد للہ رب العالمین ربنا تقبل منا انکا انت السمیع العلیم ناری یا رب الغوث الغوث خلصنا من